વિરામત આપનું સ્વાગત છે. આપ જો રહ્યા છો ઝી 24 કલાકની વિશેષ રજૂઆત મતનું મહાભારત. અત્યારે અંજાર છીએ આપણે, માહોલ જરા ગરમાઈ રહ્યો છે. વિરામ પહેલા ભાજપે જે રીતે વાત કરી કે તેમના તરફથી વિકાસના કોઈ પણ કાર્યને છોડવામાં નથી આવ્યું, દરેક કાર્ય કરવામાં આવ્યા છે. આપણા મિત્ર ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે તેમના તરફથી વાત કરવામાં આવી, આજે ખેડૂતોને મોટી હાલાકી ભોગવવી પડે છે. કચ્છની અંદર અર્થક્વેક પછી આટલી બધી ઇન્ડસ્ટ્રીયલ આવી છે, એ ઇન્ડસ્ટ્રીયલની અંદર લોકલ માણસોને કોઈને રોજગારી મળતી નથી, બહુ મોટી વાત છે. કારણ કે આજે લોકો જોબ માટે વલખા મારતા હોય ત્યારે આઉટ ઓફ સ્ટેટથી લોકો આવતા હોય, અને અત્યારે લગભગ અહીંયા સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. અચ્છા, સ્થાનિક લોકોને રોજગારી નથી મળતી. વિકાસની જો આ વાતો કરતા હોય તો ચાલો તમે મારી સાથે અંજારની અંદર જે પેવર રોડો બનાવેલા છે તેમાં ખાડા પડી ગયેલ છે, તળાવો ગંદકીથી ગદગદિત થઈ રહ્યા છે, ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે. 90 લાખના ખર્ચે પણ તળાવની ગંદકી સાફ કરવામાં આવી નથી, અને આ લોકોએ જો વિકાસ જ કરેલો હોય તો લોકોને આ સૂત્રો લગાડવાની જરૂર ના પડે. ઓકે, સૂત્ર લગાડવાની જરૂર ના પડે. જે રીતની વાત તેમના તરફથી કરવામાં આવી છે, વિકાસને લઈને ઘણી વાતોની, ગંદકીને લઈને ખાસ સવાલો છે. ભાઈ જરાક તો ભગવાન માથે રાખો ખોટું બોલવામાં. હવે તમે વેલસુનમાં જોયો, અમારી 3500 બહેનોનો સર્વિસ કરે છે, આ વિકાસ નહીં તો શું કહેવાય. એમને કર્યો છે 24 કલાક ડ્યુટી છે, અને મહિલાઓ માટે શું નથી કર્યું આ ભાજપ સરકારે. મહિલાઓને લઈને ભાજપે શું કામ કર્યું? આજે નલિયાકાંડ નો જો, મહિલા ક્યાં સુરક્ષિત છે? કઈ પણ જગ્યાએ મહિલા સુરક્ષિત નથી. બહાર જાઓ, કોઈ પણ જગ્યાએ મહિલા સુરક્ષિત નથી. આજે સવાસન નાકાનું તળાવ જોયે, કેટલા વખત થી તે એમને એમ પડી છે, હજી એનું પણ રિનોવેશન કરવામાં આવ્યું નથી. અંજાર શહેરની વાત કરીએ, વિપક્ષી નેતા મારી જોડે ઉભા છે, ઓપોઝિશન લીડરના નેતા મારી સાથે ઉભા છે, એમને સાક્ષીમાં રાખીને વાત કરું છું. અંજાર શહેર વિકાસની વાત કરીએ તો હું અંજાર નગરપાલિકાનો કારોબારી ચેરમેન છું. એ ચાલુ મહિનાની માત્ર વાત કરીએ તો 3,30,00,000ના રોડના ટેન્ડરો હમણાં મેં મંજૂર કર્યા 4 દિવસ પહેલા, 3 કરોડના ગટરના ટેન્ડરો હમણાં 15 દિવસ પહેલા મંજૂર કર્યા, અને શહેરની આગવી ઓળખ હેઠળ 4,19,00,000 રૂપિયા જે કોઈ પણ એક પ્રોજેક્ટ પાછળ, તળાવ પાછળ. એમનો જવાબ લઈએ, એમનો જવાબ. ભાઈ પરિસ્થિતિ એવી છે કે ટેન્ડરો હંમેશા પહેલા અબોવ જતા હતા, હવે એરિયાને નીચે આવી રહ્યા છે, એનું કારણ શું? એમણે તમને સાક્ષીમાં રાખીને વાત કરી. સાક્ષીમાં રાખીને એને કામ તો કરાવવું જ પડશે, એને સત્તા પક્ષમાં બેઠેલા છે, એની સંપૂર્ણ એમની વાત શું ખોટી છે? એમની વાત ખોટી નથી. આજે જે 28 લાખ રૂપિયાના જે મેટલ નાખેલી છે સાહેબ, અંજાર શહેરની અંદર પરિસ્થિતિ જુઓ, પાણા ઉડે છે, પાણા અને ગોલીની માફક ઉડે છે. અને બીજી વિકાસની વાત કરું તો મહેરબાની કરી 2 મિનિટ ખાલી શાંતિ રાખજો. 26 જાન્યુઆરી 2001 ની અંદર ભૂકંપ થયો, 182 બાળકો, 22 શિક્ષકો, 2 પોલીસ કર્મી અને 1 ક્લાર્ક શહીદ થઈ ગયા. એમના 3-3 મુખ્યમંત્રીએ જાહેરાતો કરે છે, 2.5 કરોડ, 5 કરોડ, 9 કરોડ, 46 લાખ સુધી પહોંચ્યું છે. અને જે જગ્યાએ બાળકો શહીદ થઈ ગયા છે ત્યાં કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી હતી, અમે આમ નાગરિકોએ અને વિરોધ પક્ષે સખત વિરોધ કરી ત્યાં અટકાવી, અને 2016ની અંદર વાલીઓએ સ્વખર્ચે ત્યાં સ્મારક બનાવી અને સત્તા પક્ષના મોઢા પર લપડાક મારી છે, લપડાક. અસરગ્રસ્તોને લાભ મળ્યા નથી, તેમના તરફથી આક્ષેપ. પેલી એમની જે વાત હતી કે ટેન્ડરો શું કામ બિલો આવે છે, હું એ શાસક પક્ષના નેતા છું, વિરોધ પક્ષના નેતા છે, તો તેમને જણાવી દઉં કે આખા ગુજરાતમાં નવા SOR પ્રમાણે, નવી પોલિસી પ્રમાણે ટેન્ડરો બારે પાડવામાં આવે છે, ઓનલાઈન બારે પાડવામાં આવે છે, અને ખૂબ જ ઘડાડું હરીફાઈના કારણે આખા ગુજરાતમાંથી ટેન્ડરો ભરાવવાના કારણે, આખા ગુજરાતમાંથી ટેન્ડરો ભરાવવાના કારણે આ ટેન્ડરો નીચાવા માંડ્યા છે. સાથે સાથે વીર બાળભૂમિની વાત કરી, હું ચોક્કસપણે સ્વીકારીશ કે એમાં કામ ડીલે થયું છે, એમાં સ્વીકારવામાં જરાય હર્ત નથી. પણ જે થયું છે એની સામે સરકારે પેલે 5 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, એના પછી સેફ પાસે ડિઝાઇન બનાવી 9 કરોડ રૂપિયા મંજૂર કરાવી, અને આપ જાણી શકો છો કલેક્ટર સાહેબના એકાઉન્ટમાં 9 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે, અને ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ. હવે કોંગ્રેસમાં કોઈ રિયુજ નથી, બધા જ ભાજપમાં આવે છે. શંકરસિંહ આવી ગયા, અને ભાજપમાં તમે પણ હતા જ ને, તમે કોંગ્રેસમાં ગયા. ભારતીય જનતા પાર્ટી વતી હું એ જ કહેવા માંગુ છું કે અબ કી બાર 150 કે પાર. ભારતીય જનતા પાર્ટી થી પબ્લિક તો પબ્લિક ત્રસ્ત છે, પણ એના સત્તામાં બેસેલા લોકો પણ ત્રસ્ત છે. બેચારા કહી નથી શકતા કે ભારતીય જનતા થી ત્રસ્ત છે પોતે. હું કોંગ્રેસના મિત્રોને એક જ જવાબ આપવા માંગુ છું કે તમારા શાસનમાં ચાલુ ધારાસભ્યો તમને મૂકીને જતા રહ્યા છે, આવી પરિસ્થિતિ છે.
આના આના મમ્મી આ ભાઈ છે ને એ પણ અમને છોડીને ભાગી ગયા છે, બીજાની વાતો કરે છે. ચલો અહીં અહીં પક્ષ પલટાની ઘણી બધી વાતો થઈ છે. અંજારમાં તમે જોઈ શકો છો રાજકારણ કેટલું ગરમ થયું છે. હવે જોવાનું એ રહે છે કે પબ્લિક કોને પસંદ કરે છે, ભાજપને કે કોંગ્રેસને. જોવાનું એ રહે છે. આવતા એપિસોડની અંદર વધુ એક બેઠક સાથે હાજર થઈશું. આપ જોતા રહો Z24 કલાક. મને રજા આપશો. નમસ્કાર.